नमस्कार मित्रों, कोरोना वायरस ना संक्रमणे माजा मुकी छे त्यारे कोरोना वायरस शरीर में कई रीते प्रवेशे छे अने केवी तकलीफ उभी करे छे ते आजना वीडियो में जोईशु। आ नानकड़ो वायरस मूळ त्रण भागनो बनेलो छे। एना केन्द्र में आरएनए होय छे जेमां एनी जीनेटिक माहिती छे। आ आरएनए नी फरते तेनी रक्षा करती प्रोटीन नी दीवाल होय छे। आ दीवाल ने फरतू लिपिड एटले के चरबीनु आवरण। आम जोईए तो आ वायरस सरल लागे, ज्यां सुधी ए शरीर में न प्रवेशे त्यां सुधी आ वायरस निर्बळ छे। साबु वडे के सैनिटाइजर थी एने खतम करी शकाय छे। मास्क अने सोशियल डिस्टन्स थी एनी एंट्री रोकी शकाय छे। परंतु एक वार एनी एंट्री शरीर में थाय पछी एनु तोफान शुरू थाय छे અને એની એન્ટ્રી નાક અને મોઢા દ્વારા શરીરમાં થાય છે। હવે વાયરસ શરીરમાં દાખલ થઈ શું કરે છે તો આપણે જોયું તેમ વાયરસની સપાટી પર પ્રોટીન છે। આ પ્રોટીનને સ્પાઇક પ્રોટીન કહેવાય છે, જે ચોક્કસ આકારની ચાવી છે। હવે આ ચાવી એ આપણા શરીરમાં એને જે તાળું બંધ બેસતું હશે એને ખોલશે। હવે આ વાયરસ આપણા શરીરમાં તેની ચાવીથી ACE2 નામનું તાળું ખોલે છે। ACE2 એક પ્રોટીન છે જે બ્લડ પ્રેશર નીચું રાખવાનું કામ કરે છે અને તે ફેફસા, હૃદય, કિડની અને આંતરડાના કોષ પર જોવા મળે છે। હવે વાયરસ ACE2 હોય ત્યાં જઈને બેસે, તેના સ્પાઇકનો ઉપયોગ કરી ફેફસાના કોષનું તાળું તોડે। તાળું તોડી એકવાર એન્ટ્રી મળી ગઈ એટલે વાયરસનું કામ શરૂ। તે પોતાના જેવા લાખો વાયરસ પેદા કરે છે। આ વાયરસ શરીરના અનેક ક્યુમોટેક્સિસની મદદથી પ્રવાસ કરે છે। વાયરસ એનું કામ એટલું છુપી રીતે કરે છે કે 10 થી 14 દિવસ સુધી એ શરીરમાં એની ગંધ પણ આવવા દેતો નથી, જેને આપણે એ સિમ્પ્ટોમેટિક સ્ટેજ કહીએ છીએ। આ દરમિયાન વ્યક્તિ પોતાને તો તંદુરસ્ત જ માને છે અને બીજા અનેક લોકોને ઇન્ફેક્શન ફેલાવે છે, કેમ કે આ સ્ટેજમાં પેશન્ટમાં રોગના કોઈ જ લક્ષણ દેખાતા નથી, પણ વાયરસ અંદર હોય છે અને આ ટાઈમમાં વાયરસ શરીરની સિક્યોરિટી સિસ્ટમને ધોખો આપી પોતાનું કામ પતાવી દે છે। કોરોના વાયરસ હિમોગ્લોબિનની ઓક્સિજન વહનની ક્ષમતા ઘટાડે છે, જેથી શરીરમાં ઓક્સિજનની માત્રા ઓછી થાય છે, કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે, જે શરીર માટે ઘાતક છે। આ દરમિયાન આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ કાર્યરત બને છે, જે તાવ, શરદી, ઉધરસ, દુખાવો એવું બધું કરીને આપણને એની ચેતવણી આપે છે કે અંદર કંઈક ઠીક નથી। કોરોનાના કેસમાં રોગપ્રતિકારક શક્તિ કાર્યરત થતાં 10 થી 14 દિવસ નીકળી જાય છે। હવે શું થાય છે એ ખાસ સમજવા જેવું છે। શરીરની રોગપ્રતિકારક શક્તિ હવે વધુ તીવ્રતાથી સક્રિય થાય છે। આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ કેવી ધસી આવે એ રીતે શરીરની રોગપ્રતિકારક શક્તિ એકાએક એલર્ટ થઈ જાય છે અને સાઇટોકાઇન્સની ટીમ શસ્ત્ર સરંજામ સાથે લડવા મોકલે છે, જેમાં ઇન્ટરલ્યુકિન્સ, ઇન્ટરફેરોન અને બીજા પ્રોટીન હોય છે। આ ટીમ વાયરસ પર તૂટી પડે છે અને વાયરસને ચારે તરફથી ઘેરી એનો ખાતમો બોલાવી દે છે, પણ અહીંથી બીજી તકલીફની શરૂઆત થાય છે। સૈનિકોની ટીમને લડવા માટેનો સંદેશો અચાનક જ મળે છે, કેમ કે વાયરસે અત્યાર સુધીનું કામ છુપી રીતે કર્યું હોય છે, એટલે સૈનિકોને તૈયારીનો ટાઈમ જ નથી મળતો, એટલે એ વાયરસ પર એટેક કરે છે, સાથે સાથે તંદુરસ્ત કોષોને પણ નુકસાન પહોંચાડે છે, કેમ કે એમને બધા એક જ જેવા લાગે છે। આ બધા કોષ મરવા લાગે અને ફેફસામાં એના કારણે સોજો આવી જાય છે, પાણી ભરાવાનું ચાલુ થાય છે, જેને આપણે સાદી ભાષામાં ન્યુમોનિયા કહીએ છીએ, જેને બીજી ભાષામાં ARDS એટલે કે એક્યુરેટરી રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ કહે છે। હવે ફેફસા કામ ઓછું કરે છે, તેનાથી હૃદય પર દબાણ આવે છે, જેનાથી એની સિસ્ટમ પણ ફેલ થવા લાગે છે। કિડની, મગજ, લીવર
બધાને ઓક્સિજન ઓછા પ્રમાણમાં મળે છે, જેનાથી બધા જ અવયવો પર એની અસર થાય છે, જેને મલ્ટી ઓર્ગન ફેલોર કહે છે. બીજું, રોગપ્રતિકારક શક્તિના અચાનક સક્રિય થવાનું પ્રેશર શરીરની સિસ્ટમ સહન કરી શકતી નથી, જેથી લોહી લઈ જતી નળીઓમાં સોજો ચડે છે, લોહી ગંઠાવા માંડે છે અને એ ગાંઠો શરીરના તંત્રમાં ફરવા લાગે છે, જે હૃદય અને ફેફસાને વધુ નુકસાન પહોંચાડે છે. આમ સરવાળે મૃત્યુ થઈ શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે આવું બધા જ કોરોના સંક્રમિત વ્યક્તિઓમાં થાય છે? તો એનો જવાબ છે ના. આ ફક્ત વધુ ઉંમર, રિસ્ક ફેક્ટર ધરાવતી વ્યક્તિઓ અને શરૂઆતમાં કોરોનાના લક્ષણને ન ગણકારતા વ્યક્તિઓને જ થાય. બાકી બધામાં સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટથી અથવા રોગપ્રતિકારક શક્તિથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે છે. મોટાભાગના એટલે કે 80% જેવા દર્દીઓ સાવ હળવા લક્ષણ કે એક પણ લક્ષણ ધરાવતા નથી. મૃત્યુ પામનારની સંખ્યા 2-4% જેટલી જ છે. તેથી ડરવાની જરૂર નથી, ટેસ્ટ કરાવવામાં પણ ડરવાની જરૂર નથી. સાવચેતી અને સમજદારી જરૂરી છે. કોરોનાથી કેવી રીતે બચવું અને કોરોનાથી બચવાનો અસરકારક ઉપાય, આ બંને વિડીયો મારી આ ચેનલ પર અપલોડ કરેલા છે. તે પ્રમાણે કરવાથી પણ આપણે આપણી જાતને કોરોનાથી બચાવી શકીશું. પરમાત્મા આપ સૌને ઉત્તમ સ્વાસ્થ્ય આપે અને આ કોરોનાની મહામારીથી બચાવે એવી પ્રાર્થના. ધન્યવાદ.